સુરતના સરસાણા વિસ્તારમાં સવારના સમયે હત્યાનો બનાવ બન્યો હતો. બે રિક્ષા ચાલકો વચ્ચે રિક્ષાના ફેરાને લઈને બબાલ સર્જાઈ હતી, જેમાં એક રિક્ષા ચાલકે બીજાની છાતીના ભાગે ચપ્પુ મારી દીધા તેનું મોત થયું હતું. સમગ્ર હત્યારાના બનાવને લઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૌરાષ્ટ્રથી સુરત આવતી બસમાંથી ઉતરતા પેસેન્જર રિક્ષામાં બેસાડવાને લઈને બે રિક્ષા ચાલકો વચ્ચે બબાલ સર્જાઈ હતી, જેમાં એક રિક્ષા ચાલકે આરોપી જીવાણી મેહુલ જયસુખને મૂળ મધ્યપ્રદેશના વતન એવા ભોલા સિકંદર ગુર્જરને છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા, જેને કારણે ભોલા સિકંદર ગુર્જરને ઇજા પહોંચતા બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબી હોય તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી જીવલેણ મેહુલ જયસુખને પકડી પાડ્યો છે. સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી જીવાણી મેહુલ જયસુખને પકડી તેના કોવિડ ટેસ્ટ સહિતના તપાસ હાથ ધરી છે. હત્યા પાછળ રિક્ષા ભાડાની બબાલ હતી કે પછી અન્ય કોઈ કારણે હત્યા કરવામાં આવી છે તે સહિતના ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક ભોલા ઉર્ફે શેરા ગુર્જર નામના યુવકની હત્યા થવા બાબતની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશને ગઈકાલે આવેલી. એમાં હકીકત એવી છે કે આ ભોલા ઉર્ફે શેરા ગુર્જર નામનો ઇસમ એક રિક્ષા ચલાવે છે. મૂળ વતની મધ્યપ્રદેશના મુરેના જિલ્લાનો છે. વહેલી સવારના સીમાડા નાક્યા ખાતે પોતાની રિક્ષા લઈને સવારી લેવા માટે ઊભેલો હતો. એ દરમિયાન એક બીજો રિક્ષા ચાલક કે જેનું નામ મેહુલ જીયાણી છે એ પણ ત્યાં આવેલો, અને બંને વચ્ચે રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે ઝઘડો થયેલો. એ દરમિયાન ઉશ્કેરાટમાં આવીને આ મેહુલ જીયાણી નામના વ્યક્તિએ ભોલાના છાતીના ભાગે ચપ્પુનો એક ઘા મારી દેતા એનું મોત થયા બાબતની ફરિયાદ આ ભોલાના પિતરાઈભાઈ રામલખને આપતા સરથાણા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો રજીસ્ટર કરી તપાસ સંભાળેલી, અને આ આરોપી મેહુલ જીયાણીની તાત્કાલિક ધરપકડ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલી છે.